નમસ્કાર શિક્ષક મિત્રો, મારી YouTube ચેનલ શેખ સંજયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો તમે આ ચેનલ પર નવા હો તો સૌથી પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. આજે આપણે છે એ નિષ્ઠા તાલીમ મોડ્યુલ નંબર 4 અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં જેન્ડરને સંકલન કરવું તેની ક્વિઝ અને આગળ જે પ્રશ્નો છે તેના જવાબોની વાત કરવાના છીએ. તો નીચે આપેલી રૂઢિચુસ્ત લાક્ષણિકતાઓ ઓળખો અને તે સામાન્ય રીતે સ્ત્રી પુરુષ અથવા બંને સાથે સંકળાયેલ છે તે કહો. નિર્ભીક અને બહાદુર તો જે પુરુષ હોય છે, નિર્ણય લેનાર પણ પુરુષ હોય છે, સ્ત્રી હોય બંને પણ હોઈ શકે છે, ભાવનાત્મક છે સ્ત્રી હોય છે, સક્ષમ છે સ્ત્રી પણ હોઈ શકે, પુરુષ પણ હોઈ શકે અને બંને પણ હોઈ શકે, શક્તિશાળી છે એ પુરુષ, આશ્રિતમાં બંને. નીચેનામાંથી કયું પર્યાવરણની કઈ ચળવળમાં મહિલાઓ સામેલ છે? તો ઉપરોક્ત તમામ. ઉત્તર રેલવેની પ્રથમ મહિલા એન્જિન ડ્રાઈવર તો છે એમાં લક્ષ્મી લાકરા જવાબ આવી શકે. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ બિન વૈજ્ઞાનિક છે? તો કે ઉપરનામાંથી કોઈ નહીં. નીચેના મુદ્દાઓ પૈકી કયા મુદ્દા છે શિક્ષકના ભેદભાવપૂર્ણ વલણ દર્શાવે છે? તો એમાં જવાબ આવશે 2 અને 3. સામાન્ય રીતે શાળામાં કાર્યક્રમમાં મુખ્ય મહેમાનને પુષ્પગુચ્છ આપવા છોકરીઓ રાખવામાં આવે છે. નીચેનામાંથી આ શાનું ઉદાહરણ છે? જેન્ડર ભેદભાવ પણ હોઈ શકે. નીચેનામાંથી કઈ પ્રક્રિયા વર્ગખંડોમાં જેન્ડર સંવેદનશીલ અને પ્રોત્સાહન આપે છે? તો ઉપરોક્ત તમામ છે એ આવશે. ગર્ભિત અભ્યાસક્રમ વિશે નીચેનામાંથી કયું સાચું નથી? તો એ જ વિદ્યાર્થી શાળામાં શીખે છે જે ઔપચારિક અધ્યયનનો ભાગ હોય પણ શકે ન હોય પણ શકે. નીચેનામાંથી શાળાની કઈ પ્રવૃત્તિઓ લિંગ અને ભેદભાવને પ્રતિબિંબિત કરે છે? તો ઉપરોક્ત તમામ. ભાષા જેન્ડર સહિતની હોવી જોઈએ. નીચે આપેલા કયા શબ્દ જેન્ડર સમાવિષ્ટ નથી? તો માનવ જાત. નીચેનામાંથી કયા ધારાધોરણો પરંપરાઓ છોકરીઓ અને રૂઢિઓનો સામનો કરે છે? તો કે ઉપરોક્ત તમામ. આમાંથી કયા વાક્યો સાચા અને ખોટા છે? તો કે છોકરાઓ અને છોકરીઓ સાથે સમાન વર્તન થવું જોઈએ. રાજકારણમાં સત્તા અને અધિકારનું પદ સાંભળવામાં પુરુષો કરતા મહિલાઓ ઓછી સક્ષમ છે, શું આ વિધાન સાચું છે? ના, તેઓ સત્તા અને અધિકારીના પદ સંભાળવા પુરુષો જેટલા જ સક્ષમ છે. નીચેનામાંથી કયા ગુણો છોકરાઓ અને છોકરીઓના બંનેના સાચા છે? તો ઉપરોક્ત તમામ હોઈ શકે. નીચેનામાંથી કયું વિધાન છોકરીઓ અને સ્ત્રીઓના જેન્ડર વિશે રૂઢિચુસ્ત નથી? તો કે છોકરીઓ અને સ્ત્રીઓ પાસે નેતૃત્વ કુશળતા હોય છે અને તે કોઈ પણ વ્યવસાયમાં ઉત્કૃષ્ટ સાબિત થઈ શકે છે. નીચેનામાંથી કયું નિવેદન છોકરાઓ અને પુરુષોમાં જેન્ડર વિશે રૂઢિચુસ્ત નથી? તો છોકરાઓ અને પુરુષો રાંધી શકે તેમજ બાળકનો ઉછેર કરી શકે છે. નીચેનામાંથી કયું કાર્ય જેન્ડર રૂઢિચુસ્તતાને પ્રતિબિંબિત કરતી નથી? તો શેફાલી પર્વતારોહક બનાવવાની તાલીમ આપી રહી છે. નીચેનામાંથી કયું વાક્ય જેન્ડર દંતકથા નથી તે ઓળખો? તો કે વિજ્ઞાન અને ટેકનોલોજી છોકરીઓ માટે છે. પુરુષત્વ અને સ્ત્રી તત્વ શબ્દો શું દર્શાવે છે? તો કે લૈંગિકવાદ. જાતિ અને જેન્ડર વચ્ચેનો મહત્વનો તફાવત શું છે? તો કે જાતિ એ જૈવિક તફાવત છે, જ્યારે જેન્ડર સ્ત્રી પુરુષ અને સ્ત્રીઓ વચ્ચેની સામાજિક રીતે નક્કી કરેલો તફાવત છે. નીચેનામાંથી કયું જેન્ડર વિશે સાચું નથી? તો કે જેન્ડર એ સ્ત્રીઓ અને પુરુષો અને ટ્રાન્સજેન્ડર વચ્ચેનો સામાજિક ભેદભાવ છે. તો અહીંયા શિક્ષક મિત્રો, તમારો સ્કોર છે એ આટલો થશે. તો તમને આટલા સ્કોરે પણ છે એ તમને તમારું પ્રમાણપત્ર મળી જશે, એટલે વધારે સ્કોર કરવો એ પણ જરૂરી છે, પણ આટલા સ્કોર સાથે પણ તમે તમારું પ્રમાણપત્ર મેળવી શકો. આ જ ચેનલ પર છે 1 થી 4 મોડ્યુલના સ્વાધ્યાય કાર્ય પણ મૂકેલ છે. જો તમે એ સ્વાધ્યાય કાર્ય ન કર્યું હોય તો આ મોડ્યુલના આઈ બટનમાં, આજે વિડીયોના આઈ બટનમાં અને ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક જોવા મળશે. આ ચેનલ તમને 6 થી 8 ના ગણિત ના વિડીયો છે એ સંપૂર્ણ સ્વાધ્યાયની સમજૂતી સાથે જોવા મળશે. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. આભાર.